છોટાઉદેપુર જિલ્લાની સંખેડા 139 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલે કોઈ પણ જાતના ઢોલ નગારા નહીં પણ સાદગીથી ફોર્મ ભર્યું. છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પૈકી સંખેડા 139 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ભીલે ફોર્મ ભર્યું. તેઓ સૌપ્રથમ બોડેલી ખાતે પહોંચી રામજી મંદિરે પહોંચીને ભગવાનના ચરણોમાં બેસીને ફોર્મમાં બેસીને સહી કરી હતી. ત્યારબાદ પૂજા અર્ચના કરી ભગવાન ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા અને બોડેલી તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીને પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું અને ફોર્મ ભરીને આપ્યું હતું. તેઓ સાથે નારાયણભાઈ રાઠવા, રાજ્યસભાના સંસદ પીઠ કોંગ્રેસી નેતા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકાના કોંગ્રેસના પ્રમુખો, સમર્થકો, ટેકેદારો હાજર રહ્યા હતા. મહત્વની બાબત, કોંગ્રેસે વધુ પડતી માનવ મેદની ફોર્મ ભરવામાં દેખાવો કરવાનું ટાળ્યું હતું, કારણ કે આચારસંહિતામાં ખર્ચ વધી જતો હોય અને ખર્ચની મર્યાદા વધી જતી હોય. આ વખતે કોઈ પણ જાતના ઢોલ નગારા નહીં પણ સાદગીથી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. બોડેલી તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીને ફોર્મ આપી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. વિસ્તારના 3 તાલુકામાંથી આચારસંહિતાનો અમલ લઈને એક બૂથમાંથી ખાલી એક જ વ્યક્તિ આવ્યા છે અને આજે ફોર્મ રજૂ કર્યું છે. 18 તારીખે ચકાસણી છે, 21 તારીખે વિડ્રોલ કરવાનો છેલ્લો દિવસ છે. તે દિવસે કેટલા કેન્ડિડેટ રહે છે એ ખ્યાલ આવી જશે. જ્યારે લોકો ફોર્મ ભરવા માટે ઢોલ નગારા સાથે આવતા છે ત્યારે તમે આજે સાદગી પૂર્ણ તરીકે આવ્યા છે તો શું કહેવાય? અમારું જીવન પણ સાદગી રીતે છે અને પાર્ટી પણ સાદગી રીતે, કારણ કે અમે કંઈક બહુ ઢોલ નગારા કે બહુ એમાં માનનારા માણસો નથી. એકબીજાનો પ્રેમ ભાવ સાથે અને એ પ્રેમ સાથે અમે આવ્યા છીએ અને જેટલા પ્રેમી ભાઈઓ કહું કોઈ ખોટું નથી અને અમારા વિસ્તારના તમામ મતદારોએ પ્રેમ ભાવ આપ્યો છે અને એમણે વધાવી લીધા છે, ત્યારે આજે અમે સાદગી રીતે ફોર્મ ભરવા માટે સરકાર કહે કે આચારસંહિતાનો અમલ કરવો, તો અમે શરૂઆત અમે આચારસંહિતાના પૂરેપૂરો અમલ દ્વારા આજે ફોર્મ ભર્યું છે. જીતના આશાવાદમાં હું માનું છું ત્યાં સુધી મતદારોએ નક્કી કરવાનું છે, પણ મતદારો એવું 100% નક્કી કરી લીધું છે કે આ સરકારની અંદર જે વચનો આપ્યા હતા, જે કામગીરી કરી છે એમાં હું માનું છું ત્યાં સુધી. ખાસ તો પહેલું એક છે, મારી બહેનોને મફત કનેક્શન આપશું ને આજે 1073 રૂપિયા, આ વાત છે. આ જ વિસ્તારની વાત કરું, મેં કહું અહીંયા જંડ હનુમાનજીનું મંદિર આવેલું છે, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ત્યાં દર્શન કરવા માટે આવે છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે.
સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.